હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી અંદર ત્રીજું ચેપ્ટર દ્વિદળ, દળ એટલે સમૂહ, દ્વિ એટલે બે, મતલબ કે આ ચેપ્ટરની અંદર બે સમૂહ આપેલા છે, એટલે કે બે અલગ અલગ એવા ટોપિક આપેલા છે, જે ટોપિકની અંદર આપણે શીખ મળે છે કંઈક એવી કે જેના દ્વારા બે બોધકથા, બોધ એટલે શીખ, શીખ મળે છે, આવી બોધકથા છે એ અહીંયા આપણને આપેલી છે. અને જે બોધકથા ડૉક્ટર આઈ કે વીજળીવાળા, એટલે કે ડૉક્ટર આઈ કે વીજળીવાળા છે એમને આ બોધકથા લખેલી છે. એમનો પહેલાં આપણે થોડો પરિચય લઈ લઈએ. ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢ ગામમાં થયો હતો. તેઓ વ્યવસાય ડૉક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદર ભરાઈને આંખો આવી વગેરે એમના જાણીતા એવા પુસ્તકો છે. મતલબ કે આઈ કે વીજળીવાળાએ ઘણી બધી એવી પુસ્તકો છે એ લખેલી છે. મોતીચારો એટલે કે એની અંદર અહીંયા જે રીતે આપેલા અલગ અલગ બે મુદ્દાઓ છે, એટલે કે બે કથાઓ છે, બે વાર્તાનું વર્ણન છે, એવી જ બે વાર્તાઓનું વર્ણન છે એ અહીંયા આપણને આપેલું છે. એવું જ કંઈક એમને પણ આપેલું છે, એવું જ કંઈક છે એ એમને આપેલું છે, જે અલગ અલગ એવી પુસ્તકોની અંદર જોવા મળે છે, એવી એમની પુસ્તકો આપેલી છે. અહીંયા આપેલી જે બે બોધકથાઓ છે એ બે બોધકથાઓનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. એ બે બોધકથાઓનું અહીં વર્ણન કરવામાં આવેલું છે. તો એ બે બોધકથાઓને આપણે ટૂંકો સાર એમાં શું કહેવા માંગે છે એ અહીંયા વર્ણિત કરેલું છે, એ આપણે જોઈએ. અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. શૈલી એટલે પદ્ધતિ. સાદી અને સરળ એટલે કે જે બાળક સ્વરૂપે આપણે સમજી શકીએ એવી ભાષામાં, આપણી જ ભાષામાં આ વ્યવસ્થિત રીતે પદ્ધતિમાં આપણને અહીંયા દર્શાવવા આપવામાં આવેલી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થાય છે, એટલે કે પ્રથમ બોધકથા છે. દ્વિદળ એટલે કે બે આપવામાં આવેલી છે. તો એ બે બોધકથાઓ જે રહેલી છે એ બે બોધકથાઓમાં પહેલી બોધકથા છે, પહેલી બોધકથાની અંદર એવું વર્ણન કરવામાં આવેલું છે, એક શિલ્પી હોય. શિલ્પી એટલે તો કે શિલ્પી એટલે એવા એવો વ્યક્તિ જે શિલ્પનું કામ કરે છે, એટલે કે પથ્થરમાંથી મૂર્તિને બનાવવાનું કામ કરે છે એને શિલ્પી કહેવામાં આવે છે. આવો શિલ્પી છે એની આત્મનિષ્ઠા. તો આત્મનિષ્ઠા એટલે શું? તો કે આત્મનિષ્ઠા એટલે કે જે આત્માની સાથે, નિષ્ઠા એટલે જે એની ભાવના છે જોડાયેલી છે, તો આવી આત્મનિષ્ઠા છે એ તે દર્શાવે છે. તો એ આત્મનિષ્ઠા છે અહીં વર્ણિત કરવામાં આવેલી છે. બીજી બોધકથાની અંદર એવું કહેવામાં આવેલું છે કે યુવક પોતાના વ્યવસાયથી કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની અહીંયા ચોટદાર શૈલીની અંદર, શૈલી એટલે પદ્ધતિની અંદર રજૂ કરવામાં આવેલી છે. એટલે કે એક યુવક હોય છે, જે યુવક અહીંયા એક યુવક હોય છે, જે યુવક અહીંયા પોતાની પ્રામાણિકતાનું કારણ છે, અથવા તો જે પોતે પ્રામાણિકતાથી કાર્ય કરે છે, એ પ્રામાણિકતાથી કરેલું કાર્ય છે, એ કાર્ય પોતાના માલિકને કેવું પસંદ પડે છે એ વિશેની વાત જાણવા માટેના સરસ મજાના એવા પ્રયત્નો કરે છે, એ શૈલીને અહીંયા સુંદર રીતે વર્ણિત કરવામાં આવેલી છે. અહીં પ્રથમ એવી પંક્તિ છે કે જેમના વિશે વાત કરવામાં આવેલી છે. તો હવે પ્રથમ એવી વાત છે, એ જે વાત કરવામાં આવેલી છે એ વાત એટલે એ એક વાત છે જે પહેલું ચેપ્ટર છે જેમાં વાત કરવામાં આવેલી છે. તો આ પહેલા ચેપ્ટરની વાત, પહેલી બોધકથાની વાત છે, ચેપ્ટરની દ્વિદળ ચેપ્ટરના પહેલા ચેપ્ટરની એટલે કે બોધકથાની વાત છે એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તો પહેલી બોધકથા છે એને આજે આપણે સમજીએ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. તો કે એક ગામ હતું, એ ગામની અંદર કોઈ એક માણસને એવી ઈચ્છા જાગી, કેમ કે ગામ હોય ત્યાં મંદિર અવશ્ય હોવાના છે. તો આવી રીતે ગામમાં મંદિર હોય તો એ મંદિરને જોવા માટે, એટલે કે મંદિરનું નિર્માણ કાર્ય થતું હતું,
નિર્માણ કાર્ય એટલે નવું મંદિર બનતું હતું, નવા મંદિરનું સર્જન થતું હતું. નિર્માણ કાર્ય થવું એટલે સર્જન થવું, કે નવી નવું મંદિર બનતું હતું. હવે ગામમાં મંદિર થતું હોય તો સ્વાભાવિક છે કે આપણને ઈચ્છા થાય કે આપણે જોવા જઈએ. એક માણસ છે એ ગામમાં મંદિરનું નિર્માણ કાર્ય છે અને જોવા માટે જાય છે, અને એ કોઈ જાણકાર ન હતો. એટલે કે એને મંદિરનું નિર્માણ કાર્ય થતું હતું, એમાં કંઈ જાણકારી નહોતી કે ત્યાં મંદિર બને છે તો કેવી રીતે બનવું જોઈએ, કઈ રીતે બનવું જોઈએ, શું થવું જોઈએ. એ તો માત્ર બસ એને જોવા માટે જ જતો હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈ એમણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પહેલા માણસને એના કામમાં રસ પડી ગયો, એટલે કે ત્યાં એ તો એમ જ જોવા ગયેલો. માત્ર આપણે ત્યાંથી પસાર થતા હોય અને કોઈ જગ્યાને જોવાનું મન થાય અને આપણે આપણા પગને થોભી દઈએ કે હું ત્યાં જોઉં શું થાય છે, એમ પહેલો માણસ છે ત્યાં મંદિરે જોવા ગયેલો. અને કોઈ એક માણસ છે એટલે કે શિલ્પી છે, જે પથ્થરમાંથી મૂર્તિ બનાવતો હતો, એ શિલ્પી એટલે કે પથ્થર અથવા તો ધાતુ વગેરે એવા પદાર્થોમાંથી સુંદર રીતે આકાર આપી અને મૂર્તિ બનાવે, સુંદર રીતે કોતરણી કામ કરી અને એમાં પોતાની કામગીરી કરે, આવો એક મૂર્તિકાર હતો. એ મૂર્તિકારને મૂર્તિ બનાવતો હતો, અને એ મૂર્તિ શેમાંથી બનાવતો હતો, તો કે આરસ પહાડના પથ્થરમાંથી. એ ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો, ઘડી રહ્યો હતો એટલે બનાવી રહ્યો હતો. પહેલો માણસ જે મંદિરનું નિર્માણ કરીને જોવા ગયેલો, એ પહેલો માણસ શિલ્પીના કામમાં એને થોડોક રસ પડેલો, એટલે એને થોડુંક આમ ઇન્ટરેસ્ટ પડેલો, એટલે જોવા માટે ત્યાં જ ઊભો રહી ગયો. એ શિલ્પી બાજુમાં બેસી ગયો, અને પેલો માણસ છે જોવા ગયો હતો, એને થોડોક ઇન્ટરેસ્ટ આવ્યો, એટલે પેલો શિલ્પી મૂર્તિ બનાવતો હતો એની બાજુમાં જે બેસી અને મૂર્તિને કઈ રીતે બનાવે છે એવું બધું એ જોવા લાગ્યો. અચાનક એનું ધ્યાન છે બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું, એટલે કે અચાનક જે જોતો હતો એમાં જે મૂર્તિ બનાવતો હતો શિલ્પી, એની બાજુમાં જ એવી જ બીજી મૂર્તિ પડેલી હતી, એવી જ બીજી મૂર્તિ પડેલી હતી. તો પેલો માણસ છે એ મૂર્તિને જોવા લાગેલો, એને નવાઈ લાગી, એ મૂર્તિને જોવા લાગેલો, પણ એ મૂર્તિને જોતા જોતા એને નવાઈ લાગી. નવાઈ લાગવું એટલે આશ્ચર્ય પામી જાય છે, એને શોક થાય છે મનની અંદર. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? પછી એને આમ આશ્ચર્ય થયું, નવાઈ થઈ, આમ મતલબ કે આપણને કોઈ આમ શોક થાય તો આપણે ક્વેશ્ચન કરીએ, એમ એને પ્રશ્ન કર્યો પેલા શિલ્પીને માણસે કે મંદિરની અંદર કોઈ એક સરખી બે મૂર્તિની જરૂર ખરી? એમ મંદિરમાં તો એક જ મૂર્તિની જરૂર હોય, ત્યારે એક જ સરખી. જો અલગ અલગ મૂર્તિ હોય તો મંદિરમાં બે મૂર્તિઓ રાખી શકાય, જેમ કે રાધા કૃષ્ણની મૂર્તિ છે, પણ કૃષ્ણની બે જ મૂર્તિઓ એવું તો ન જ હોય કોઈ બી મંદિરમાં. તો અહીંયા પેલા માણસે શિલ્પીને પ્રશ્ન પૂછ્યો કે મંદિરમાં કોઈ આવી એક સરખી બે મૂર્તિઓની જરૂર છે ખરી? ત્યારે પેલા શિલ્પીએ જવાબ આપ્યો તો કે ના, શિલ્પીએ જવાબ આપ્યો કે ના, એવી કોઈ જ જરૂર નથી કે અહીંયા એ મૂર્તિ છે, એ મૂર્તિની ના, શિલ્પીએ જવાબ આપ્યો, એવી કોઈ જ મૂર્તિની જરૂર છે તો કે એક જ મૂર્તિની અહીંયા જરૂર છે, કોઈ એવી બે મૂર્તિની જરૂર નથી. પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. તો કે બીજી મૂર્તિ છે એ જે બાજુમાં પડેલી છે એ મૂર્તિમાં થોડું નુકસાન થયેલું છે, માટે એને બાજુ પર પડતી મૂકવી પડેલી છે. પહેલાં માણસે ઊભા થઈને પડતી મૂકેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ, એને તો કોઈ જગ્યાએ કંઈ જ પણ નુકસાન એને દેખાયું નહીં. પહેલાં શિલ્પીએ એમ કીધું કે એમાં નુકસાન છે એટલા માટે એને પડતી મૂકી દીધી છે. તો પેલો માણસ છે એને ધ્યાનથી જોવા લાગેલો, બાજુમાં પડેલી મૂર્તિને ધ્યાનથી જોવા લાગેલો, અને એ ધ્યાનથી જોતા જોતા એવું કહે છે, એના મનની અંદર એવો પ્રશ્ન પણ થાય છે, ચારે તરફથી એક તરફથી નહીં બધી બાજુએથી ધ્યાનથી એને મૂર્તિને જુએ છે, એને તો કોઈ જ જગ્યાએ નુકસાન દેખાતું નથી. એટલે એણે આશ્ચર્યથી શિલ્પીને ફરી પાછો પ્રશ્ન કર્યો, પૂછ્યું એટલે પ્રશ્ન કર્યો, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તેમણે એમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? પહેલાં શિલ્પીને એવું કીધું, મને તો આ મૂર્તિને મેં ચારે બાજુએ ધ્યાનથી તપાસીને બધી જ
વસ્તુઓને જોઈ લીધી, હાથ જોયા, પગ જોયા, બધું જ જોયું, પરંતુ મને ક્યાંય પણ નુકસાન મૂર્તિની અંદર દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? ત્યારે પહેલાં શિલ્પી છે એ જવાબ આપે છે, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું, પહેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું ત્યારે એણે એ નાનો ઘસરકો દેખાયો. શિલ્પે એમ કીધું કે પહેલી મૂર્તિ છે એમાં એને નાકની બાજુમાં એક નાનો એવો ઘસરકો, ઘસરકો એટલે લીસોટો, ઘસરકો એટલે લીસોટો, આંકો જેને કહેવામાં આવે, કાપો પડી ગયો છે, એમાં લીસોટો કાપો પડી ગયો છે. એણે પૂછ્યું કે મૂર્તિની અંદર આવો કાપો પડી ગયો છે? એણે એવું કીધું કે મૂર્તિની અંદર કાપો પડી ગયો છે. પહેલાં માણસે ફરી વાર એને ધ્યાનથી જોયું, એને એક નાનો એવો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પછી એણે મૂર્તિને જોઈ અને એમાં નાનો એવો એક ઘસરકો કાપો હતો, આંકો હતો, લીસોટો હતો, તો એણે ફરી પાછું શિલ્પીને પૂછ્યું કે આ નાનો એવો લીસોટો છે, એ લીસોટો કઈ જગ્યાએ રહેલો છે? એમ કે એના નાક પાસે ઘસરકો છે, તો એ ઘસરકો છે, એ ઘસરકાને નાનો એવો છે, એટલા માટે એને આશ્ચર્ય થયું. તો એણે ફરી પાછું પૂછ્યું કે એ તમે મૂર્તિને કઈ જગ્યાએ મંદિરની અંદર સ્થાપવાના છો? તો પેલો માણસ છે એ જવાબ આપે છે, શિલ્પી છે જવાબ આપે છે. 20 ફૂટ ઊંચા સ્તંભ પર શિલ્પીએ જવાબ આપ્યો, તો કે અહીંયા મંદિરની અંદર એક 20 ફૂટ ઊંચો સ્તંભ રહેલો છે. સ્તંભ એટલે થાંભલો રહેલો છે, એ થાંભલાની ઉપર અમે આ મૂર્તિને સ્થાપના કરવાના છે. પેલા માણસનો આશ્ચર્યનો પાર ન રહ્યો. પેલો માણસ છે એને આશ્ચર્ય થયું કે 20 ફૂટ ઊંચા એવા સ્તંભ પર જો આ મૂર્તિની સ્થાપના કરવામાં આવવાની હોય તો પેલા ઘસરકો છે એ મને જો અહીંયાથી જ નાનો એવો દેખાતો હોય તો 20 ફૂટ ઊંચેથી એ ઘસરકો કોણ જોઈ શકવાનો? એમ એને આટલું બધું આશ્ચર્ય થાય છે, એનો પાર નથી રહેતો, આશ્ચર્યનો પાર ન રહેવો એટલે કે ખૂબ આશ્ચર્ય થાય છે, બહુ જ નવાઈ લાગે છે. ભલા આદમી, જો આ મૂર્તિમાં અને એનાથી રહેવાતું નથી, એ કહે બેસે છે. પેલા મૂર્તિકારને, પેલો માણસ છે શિલ્પીને એવું કહે છે કે ભલા આદમી, જો નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કા? કે તું આવી નાની મૂર્તિ છે અને એની સ્થાપના 20 ફૂટ ઊંચે કરવાનો છે, તો પછી નાના એવા ઘસરકાના લીધે તું શા માટે આ નકામી એવી મહેનત કરે છે? ખોટી એવી એટલે નકામી એવી મહેનત કરે છે. ત્યાં વળી કોણ જોવાનું છે અને એના નાક પર નાનો ઘસરકો છે? તો કે ત્યાં વળી 20 ફૂટ ઊંચે કોણ જોવાનું છે કે એના નાક પર ઘસરકો રહેલો છે? ત્યારે પેલો શિલ્પી છે એ માણસને જવાબ આપે છે. શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ કોઈ વ્યક્તિ આ વાતને જાણે કે ન જાણે એની તો મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ બધું જાણીએ છીએ. તો હું અને મારો ભગવાન છે એ આ બધું જ જાણીએ છીએ. એટલા માટે એટલું કહી એ માણસ ફરી પાછો એકાગ્રતાથી એટલે કે ધ્યાનથી એ પોતાની મૂર્તિ છે એમાં ફરી પાછો કામ કરવાનું શરૂ કરી દે છે. નિશબ્દ બની પહેલો માણસ છે એ શિલ્પીને જોઈ રહ્યો. પહેલો માણસ મંદિર જોવા આવેલો, એ માણસ જ્યારે શિલ્પી આવું કહે છે ત્યારે એ માણસ નિશબ્દ બની અને મંદિરને જોઈ રહ્યો છે. તો આ નાના એવા પ્રસંગ દ્વારા, આ કથા દ્વારા અથવા તો આ વાર્તા દ્વારા આપણને એવું શીખવા મળે છે કે જો માણસ કોઈ પણ કાર્ય કરે, એ કાર્યમાં પોતાની ભાવના છે એ વ્યક્ત કરે. એટલા માટે જ અહીંયા શિલ્પીએ પોતાની ભાવનાને વ્યક્ત કરતા એવું માની લીધું કે કોઈ જુએ કે ન જુએ, પરંતુ મારો ભગવાન અને હું બંને તો જોઈએ જ છીએ કે એ સાચું છે કે ખોટું. એટલા માટે જ મૂર્તિની નાક પાસે નાનો એવો ઘસરકો હોવા છતાં પણ જો એ 20 ફૂટ ઊંચે મૂકાવવાની હોય તો કોઈ જોવાનું નથી,
છતાં પણ એને પોતાની પ્રામાણિકતાનું ઉદાહરણ છે એ અહીંયા રજૂ કરેલું છે.